સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારું ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. ભાઈઓ અને બહેનો, હું મહેન્દ્ર ગાંધી. જેટલું કોમન મારું નામ છે એટલો જ હું કોમન માણસ છું. આ દેશમાંથી આપણને હવા સિવાય બીજું કાંઈ જ મફતમાં મળતું નથી અને આપણને જોતું પણ નથી. આપણને રસોડું ચલાવવામાં ભલે અગવડતા રહે, પણ સરકારને દેશ ચલાવવામાં સગવડતા રહે એ માટે આપણે બધા જ નિયમિત પ્રમાણિકપણે દરેકે દરેક સરકારી ટેક્સ ચૂકવી દઈએ છીએ. પણ હવે જેટલા પ્રમાણિક આપણે છીએ, શું એટલા જ પ્રમાણિક આપણા સંસદના નેતાઓ છે? સરકાર આપણને કહે છે કે ઉચ્ચ નીતમાં ભેદભાવ ના રાખો, નાચ જાતનો ભેદભાવ ના રાખો. અરે પણ વિચાર તો કરો સાહેબ, આપણા દેશમાં કેટલા પક્ષોએ પોતપોતાની પાર્ટીઓ ઊભી કરી દીધી છે. વિધાનસભામાં જ્યારે જુઓ ત્યારે બધા એકબીજાનો વિરોધ જ કરતા હોય છે. હવે જ્યારે તમારામાં જ એકતા નથી તો અમારામાં એકતા ક્યાંથી રહેવાની? ને એટલા માટે જ મેં કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાને બદલે અપક્ષ ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે. હવે મને જીતાડવો કે હરાવવો એ નિર્ણય તમારા હાથમાં. બ્રેકિંગ ન્યૂઝ, લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર ગાંધીનો પ્રચંડ બહુમતીથી વિજય. ભારતની લોકશાહીમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંનેને યેન કેન પ્રકારણે એક સરખી સીટો મળી છે. બંનેને મળી છે 272 સીટ. પણ હવે સવાલ છે માત્ર એક જ સીટનો, જે છે અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર ગાંધી. હવે મહેન્દ્ર ગાંધી જે પાર્ટીમાં જોડાશે એ જ પાર્ટી પોતાની સરકાર બનાવી શકશે. તમે નહીં માનો, બંને પાર્ટીઓ મહેન્દ્ર ગાંધીને પોતાના પક્ષમાં લેવા માટે એટલી નીચલી કક્ષાએ ઉતરી ગઈ છે જાણે મહેન્દ્ર ગાંધીનું ઓક્શન ના હોય. તો ચાલો આપણે પણ જઈએ મહેન્દ્ર ગાંધીના ઓક્શન. આ તો બોલો મંત્રી સાહેબ, તમારી શું ઓફર છે? તમે જે ઓફર આપો એ અમારી પાર્ટીને મંજૂર છે. ચાલો, આ પાર્ટીની ઓપન ઓફર છે, તમારી ઓફરો બોલો. આનો બ્લેન્ક ચેક, જેટલા ભરવા એટલા ભરી કાઢો. બ્લેન્ક ચેક 1, બ્લેન્ક ચેક 2. રેલવે મંત્રીનું પદ તમારું. રેલવે મંત્રી 1, રેલવે મંત્રી 2. ફાઇનાન્સ મિનિસ્ટર બની જાઓ. ફાઇનાન્સ મિનિસ્ટર 1, ફાઇનાન્સ મિનિસ્ટર 2. રાષ્ટ્રપતિ બનવું છે તમારે. રાષ્ટ્રપતિ 1, રાષ્ટ્રપતિ 2. ફાઇનાન્સ મિનિસ્ટર સાથે સ્વિસ બેંક નો એકાઉન્ટ અને આ બ્લેન્ક ચેક. સ્વિસ બેંક માં તમારી મોનોપોલી લાગે છે. તમારા પક્ષના લોકોના નામ આપો. એ બધું છોડો મહેન્દ્રભાઈ, તમે કેમ કઈ નથી બોલતા? તમે કેમ ચૂપચાપ બેઠા છો? બોલો ને, તમારે શું જોઈએ છે? મારું મૌન વ્રત ચાલુ છે. પણ તમે તો બોલી રહ્યા છો. ભૂલી ગયા? પોલિટિકલ મુદ્દાઓ ડિસ્કસ નહીં કરવાના. જે કંઈ પણ વાત કરવી હોય મારા એજન્ટ વિનોદો સાથે વાત કરો. હું મહેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવીશ. તો હું એમને ગૃહમંત્રી બનાવી દઈશ. હું ગૃહમંત્રીની સાથે એમની વાઈફને મેયર બનાવીશ. એ ના બાપા ના, પછી રસોડું કોણ સંભાળશે? અરે તો હું તમને બોલો. અરે એક મિનિટ બોલો, પ્રધાનમંત્રી બનાવશો? ના, પ્રધાનમંત્રી અમારા ઇલેક્શન પહેલા જ ફિક્સ થઈ ગયા છે. અને આમ પણ મહેન્દ્રભાઈનો સ્વભાવ એટલો ગુસ્સાવાળો છે કે અમારી પાર્ટી એને કંટ્રોલ નહીં કરી શકે. હા, અને આમાંય તમને તો રિમોટ થી ચાલતા પ્રધાનમંત્રી જોયે છે ને? હું મહેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા માટે તૈયાર છો. અરે બસ કરો બસ, જનતાને ખરીદવા માટે પૈસાની ને લાગણીની જરૂર પડતી હોય છે. હા, અને મહેન્દ્ર ગાંધી એક પક્ષ સાથે જોડાશે જે પક્ષ એમની શરતો માન્ય રાખશે. પણ એમની શરતો શું છે? શરત નંબર 1, આપણા દેશમાં 100% બોમ્બ બ્લાસ્ટ બંધ થવા જોઈએ. અને ન કરે નારાયણ, ને કદાચ 1% માટે બોમ્બ બ્લાસ્ટ થઈ પણ જાય તો તમારી સરકાર માત્ર મૃતકોને પૈસા આપીને છટકી નહીં શકે, પણ જે લોકો ઘાયલ થયા હશે એનો અને એના પરિવારનો તમામે તમામ ખર્ચ એ સાજા ન થાય ત્યાં સુધી સરકારે ઉપાડવો પડશે. મોંઘવારી ઘટવી જોઈએ, ભ્રષ્ટાચાર અટકવો જોઈએ, અને જો કોઈ નેતા ભ્રષ્ટાચાર કરતા પકડાય તો એને અદાલતમાં નહીં જનતા સમક્ષ મૂકવો જોઈએ. પણ જનતા એના ઉપર હાથ નહીં ઉપાડે, માત્ર એના અસ્તિત્વનો બહિષ્કાર કરશે. એટલે એ નેતાએ પોતાના દેશમાં રહીને દેશવટો ભોગવવો પડશે. બોલો, માન્ય છે અમારી શરતો? કરો કરો માન્ય કરો. હા તે તું માન્ય કરને. કેમ
પ્રધાનમંત્રી બનાવવા છે ને તો કરો ને. હા તે તું કર ને માન્યા, તમારી પાર્ટીમાં કેટલો બધો ભ્રષ્ટાચાર છે. તો તમારી પાર્ટી કે દૂધની થોયલી નથી. હા તે તારી એ ક્યાં છે? હા કાઢું તમારા બધાના કૌભાંડો બહાર કાઢું. તમારા બધા સ્કેન્ડલ્સ ની સીડી આપો. આ લોકસભા છે, અમારું ઘર છે, જવાબ આપો હા કે ના. અમે અમારા હાઈ કમાન્ડ સાથે વાત કરીને પછી તમને જણાવશું. જય હિન્દ. ત્રિશંકુ જેવી હાલત થઈ ગઈ છે મારી. મારી એટલે કે તમારી, આપણી. જો કે આ પરિસ્થિતિનું નિર્માણ આપણે જ કર્યું છે. આપણે જો સક્રિય અને જાગૃત રહ્યા હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના. પણ આમાં આપણી સરકારની કૂટનીતિ સમજવા જેવી છે. જેવું ઇલેક્શન આવે એટલે પરપ્રાંતિયોને પોતાના પ્રાંતમાં બોલાવવામાં આવે, ખોટા રેશનિંગ કાર્ડ છપાવવામાં આવે, અને ઇલેક્શન જીતી જાય પછી સરકારને ખબર પડે કે ખોટા રેશનિંગ કાર્ડ છપાયા છે, એટલે ફરી પાછું જનતાને ફરમાન થાય કે જનતા હવે નવા રેશનિંગ કાર્ડ બનાવો. એટલે બિચારી જનતા ફરી પાછી નવા રેશનિંગ કાર્ડની લાઇનમાં અને સરકાર પોતાની રાજનીતિ. એના પછી ખબર પડે કે અરે બાપરે આ પણ ડુપ્લિકેશન થયું છે, એટલે ફરી પાછા નવા કાર્ડ આવે, ઇલેક્શન કાર્ડ. વખત જતા ખબર પડે કે એમાં પણ ફ્રોડ થયો છે, એટલે એના પછી નવા કાર્ડ આવે, આધાર કાર્ડ. ભવિષ્યમાં બી પ્રિપેર્ડ, ભવિષ્યમાં બી પ્રિપેર્ડ. જો આપણી સરકાર આપણા માટે નવા કાર્ડ લાવે તો નવા નહીં પામતા, અને કદાચ એનું નામ હશે નિરાધાર કાર્ડ. આ કાર્ડ બનાવવામાં સરકાર આપણને એટલી બિઝી કરી નાખે છે કે ત્યાં વિધાનસભામાં શું ચાલી રહ્યું છે આપણને ખબર જ નથી પડતી. સરકાર ઈચ્છતી જ નથી કે આપણે પોલિટિક્સમાં રસ લઈએ. અરે કયો માણસ હશે જે પોતાનો પરિવાર છોડીને, પોતાનું શહેર છોડીને પરપ્રાંતમાં સ્થાયી થવા માટે તૈયાર થાય? અને એટલા માટે જ અમુક પ્રાંતોને જાણી જોઈને ગરીબ રાખવામાં આવે છે. કારણ કે સમય આવે સરકાર એની મરજી અને ગરજ મુજબ એ લોકોનું સ્થળાંતર કરાવી છે. આપણા વડીલો આપણને શિખામણ આપતો હોય છે કે બેટા વોટિંગ ઇઝ મસ્ટ, મતાધિકાર તમારો બહુ મોટો અધિકાર છે, ડોન્ટ મિસ ઇટ. અને જેવું ઇલેક્શન આવે 18 વર્ષના થઈએ એટલે આપણે ઉત્સાહમાં ઉત્સાહમાં વોટિંગ કરવા જઈએ કે યસ આજે હું મારો અધિકાર વાપરીશ. પણ જ્યારે આપણે વોટિંગ કરવા જઈએ ત્યારે આપણને ખબર પડે ક્યાં નામે આપકા? અમિત પ્રજાપતિ. અમિત પ્રજાપતિ આપકા નામ યે બૂથ મે નહીં હૈ, આપ દૂસરે બૂથ મે જાઓ. એટલે આપણે જઈએ આપણું નામ ગોતવા બીજા બૂથ પર, ત્યાં પણ આપણને ખબર પડે કે આપણું નામ ત્યાં પણ નથી. પછી આપણે જઈએ ત્રીજા બૂથ પર, આપણું નામ ત્યાં પણ ન હોય. સવારથી બપોર, બપોરથી સાંજ, સાંજથી રાત પડી જાય અને રાત્રે આપણને ખબર પડે કે અમિત પ્રજાપતિ આપકા વોટિંગ તો હો ચુકા. હું મૂંગા મોડે ઘરે પાછો આવી જાઉં છું. શું કામ? આમાં વાંક આપણો છે. ક્યાં સુધી? ક્યાં સુધી આપણે ભ્રષ્ટાચાર સહન કરતા રહેશું? આપણે જો ભ્રષ્ટાચાર સહન કરતા રહેશું તો આવનાર કોઈ પણ સરકાર હોય એ ભ્રષ્ટાચાર કરતી જ રહેશે. અને આ ભ્રષ્ટાચાર અટકાવવાની જવાબદારી આપણી યુવાન પેઢીની છે. આપણે આપણા બાળકોને શીખવીએ છે ને કે જો દીકરા તું દિવસનું એક સારું કામ કરીશ તો તને જે જોઈએ તે ગિફ્ટ આપીશ. હવે સમય આવી ગયો છે આપણે નાના બાળક બનવાનો, અને આપણી વડીલ હશે આપણી સરકાર. આજથી જ નિર્ણય લો કે દિવસનું એક કામ એવું કરશો જે ભ્રષ્ટાચાર વિરોધી. એડજસ્ટ થવામાં કેટલી વાર લાગશે? 2 દિવસ, 5 દિવસ, 2 અઠવાડિયા, 10 અઠવાડિયા, 2 વર્ષ, 5 વર્ષ? આ કામ અઘરું છે, અશક્ય તો નથી. અને ક્યાં સુધી? ક્યાં સુધી આપણે માત્ર સરકારને ગાળો આપશું? સરકાર આવી, સરકાર તેવી, શું આપણે ચોખ્ખા છીએ? આપણા ભારત દેશમાં ભ્રષ્ટાચાર આટલો બધો વધ્યો કેમ? મેં પૈસા આપ્યા તો બીજા લીધા ને. પેલા આપણી જાતને સુધારો, સુધારીએ પેલા આપણી જાતને તો ચોક્કસ ભવિષ્યમાં એક સશક્ત ભારતનું નિર્માણ કરી શકશું. આ બધું કરવા માટે એક મહેન્દ્ર ગાંધી ઓછો પડશે, એટલે દરેકે દરેક ઘરમાંથી એક મહેન્દ્ર ગાંધીએ તો ઉભા થવું જ પડશે. આશા રાખીએ છીએ કે આ નાટક જોયા બાદ તમારામાંથી કોઈક એક મહેન્દ્ર ગાંધી આપણને સંસદમાં ચોક્કસ જોવા મળશે.
માત્ર મેરા ભારત મહાન બોલવાથી ભારત મહાન નથી બની જવાનું. એના માટે ઉઠવું પડશે, જાગવું પડશે, જાગૃત થવું પડશે, તો જ દુનિયાને કહી શકશું કે ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધી બેસ્ટ. દિલો મેં હમ